ઓન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું અનિપ ખોખર અને મારી સાથે જોડાયા છે મારા સહયોગી અમર બખાઈ. આજે આપને એક સારા સમાચાર આપવા છે. જૂનાગઢ માટે ખૂબ જ એક મોટા સમાચાર છે. આપ જોઈ રહ્યા છો મારી પાછળ આપ જીપ્સી જ દેખાઈ રહી છે. આ જીપ્સી સાસણ ગીરના દ્રશ્યો નથી, આ છે જૂનાગઢના. અને જૂનાગઢમાં હવે સારા સમાચાર એ છે કે જૂનાગઢમાં સફારી સિંહ દર્શનની ચાલુ થઈ ગઈ છે. અને આ છે ઇન્દ્રેશ્વર થાણું. હું સૌથી પહેલાં આપને બતાવીશ કે આ ઇન્દ્રેશ્વર થાણું છે. આ શક્કરબાગની પાછળ આવેલો ભાગ છે. અને આ ઇન્દ્રેશ્વરની જગ્યા ઉપર હવે વર્ષોથી જેની સામે આપણી મીટ હતી, વર્ષોથી આપણે રાહ જોઈ રહ્યા હતા કે સિંહ દર્શન જૂનાગઢમાં ક્યારે થાય, પરંતુ હવે થઈ ગયા છે. ગત થોડા દિવસ પહેલાં જ મુખ્યમંત્રી જ્યારે જૂનાગઢ આવ્યા ત્યારે તેમણે વાત કરી હતી અને સિંહ દર્શન શરૂ કરવા માટે શરૂઆત કરવાની વાત કરી હતી, પરંતુ ઘણી બધી અડચણો હતી. એટલે આ સિંહ દર્શન શરૂ થઈ ગયા. ગિરનાર મેં નેચર સફારી શરૂ હુઆ હૈ ઓર ઉપરી સક્ષમ સત્તા સે મંજૂરી મિલને કે બાદ ઓર જરૂરી કાર્યવાહી પૂરી કરને કે બાદ મેં આજ જી નેચર સફારી કો ગણતંત્ર દિવસ કે પાવન અવસર પે શરૂ કરને મેં પરમિટ્સ કે રેટ્સ જો હૈ વો જો શાસન મેં ઓલરેડી જો સફારી ચલતી હૈ નેચર ટ્રેલ જો ચલતા હૈ ઉસી કા પરમિટ કા કોસ્ટ રહેગા ઓર સુબહ કે સમય મેં ચાર પરમિટ ઓર શામ કે સમય મેં ચાર પરમિટ કા અભી જો મંજૂરી મિલા હૈ ઉસકે આધાર પે યે સફારી કા આયોજન 26 કિલોમીટર કા હૈ જો ઇન્દ્રેશ્વર થી શરૂ હોગા ઓર જામુડી થાને કે પાસ સે હોતે હુએ ઓર પાત્રુન થાને પે જાયે. ગિરનાર અપને આપ મેં જો પૂરા કા પૂરા વિસ્તાર હૈ વો સિર્ફ ગિરનાર અભયારણ્ય નહીં હૈ ઉસકે આજુબાજુ કે વિસ્તાર કો જોડતે હુએ ઇસ સંભાગ કે અંદર ગઈ જો ગણતરી કી ગઈ થી ઉસમે 50 સે ઉપર સિંહો કા નંબર આયા. દોનો સફારી અપને હિસાબ સે અલગ અલગ હૈ. વહાં પે લોગ મૂલતઃ શેરો કો દેખને આતે હૈ ઓર ગિરનાર જો હૈ અપને આપ મેં ઓર બહુ સારે મહત્વ ધરાતા હૈ. ગિરનાર કા જો ગોદ હૈ વો બહુ હી પાવન ધરતી માની જાતી હૈ. યહાં પે સાંબર ચિતલ વગેરે કા જો પ્રમાણ હૈ વો કાફી અચ્છા હૈ ઓર લોગ યહાં પે પ્રકૃતિ કો નિહારને આયે. યહાં કા જો પ્રાકૃતિક સૌંદર્ય યુગો યુગો સે રહા હૈ ઉસકો દેખે ઓર શેર ભી ઉસકા ભાગ હૈ તો અગર કભી કભાર વહાં પે શેર હોંગે તો લોગો કો શેર ભી દેખે. હું આપને સૌથી પહેલાં બતાવીશ કે આ જે ગિરનાર જે છે એ ગિરનારનું જે જંગલ છે એ આ રીતે છે અને તેમાં આપ જોઈ રહ્યા છો કે આ ઇન્દ્રેશ્વર થાણું છે અને અહીંથી જ આખી સફારીઓ પડશે. અને જે સફેદ પટ્ટીમાં જે આપણે રોડ દેખાઈ રહ્યો છે એ રોડ ઉપર લગભગ 28 થી 30 કિલોમીટર પાતુરણ સુધી જે છે એ સફારી જશે અને આ સફારીમાં લોકો સિંહ દર્શનની મોજ કરશે. સાસણ ગીરમાં ઘણા બધા પ્રવાસીઓ આવે છે અને તેનું ભારણ ઘટાડવા માટે સરકારે આ એક જાહેરાત કરી હતી. લગભગ 2 વર્ષ પહેલાં જાહેરાત થઈ હતી, પરંતુ કંઈક ને કંઈક કારણોસર આ જે સફારી છે એ શરૂ નથી થઈ શકી. પરંતુ રાતોરાત ઓર્ડર થઈ ગયા અને આચારસંહિતા હોવાથી કોઈ પણ જાતનું કાર્યક્રમ વગર સાદાઈથી વન વિભાગે આ જે સફારી છે એ શરૂ કરી દીધી છે. ગુડ મોર્નિંગ જૂનાગઢ. આજે અમે જૂનાગઢની સફારીમાં જઈને આવ્યા અને આજે અમને બહુ જ સરસ અનુભવ થયો અને બહુ જ મજા આવી. અમે જેવા એન્ટર થયા ત્યાં તો હજી અમે 50 મીટર પણ નથી ચાલી અને અમને 2 સિંહ જોવા મળ્યા અને અમે આખું છેક સુધી ગયા અને પછી જે રિટર્ન આવતા ત્યાં ઓન ધ વે રસ્તામાં જ અમને 2 સિંહ જોવા મળ્યા. બહુ એટલે બહુ સરસ સિંહ જે આજ સુધી મેં મારી લાઈફમાં નહોતા જોયા અને આ બધાને જ આવો હવે લાભ મળવાનો છે. બહુ જ સરસ લાગે છે. અત્યાર સુધી આપણે છે સાસણ જવું પડતું હતું બરાબર છે, પણ હવે જૂનાગઢમાં જ આવી ગયું તો હવે બહુ જ સરસ થઈ ગયું છે કે હવે ટુરિઝમ છે એ લોકોને પણ બહુ જૂનાગઢના લોકોને પણ ફાયદો થશે આનાથી કે ટુરિઝમ વધશે. રોપવે તો હતું જ અને રોપવેની સાથે આ આવ્યું એટલે સોનામાં સુગંધ ભળી છે જૂનાગઢ માટે. સૌથી પહેલા તો જે ખુશી છે એ અહીંના જે જીપ્સી ડ્રાઈવરો છે અહીંના જે ગાઈડ છે તેમને છે કે કારણ કે એ લોકો લગભગ 2 વર્ષથી રાહ જોઈને બેઠા હતા ક્યારે સફારી થાય ને તેની રોજીરોટી ચાલુ થાય. એટલે એના માટે પણ આજે ખૂબ જ સારો દિવસ છે, ખુશીનો દિવસ છે. સૌથી પહેલાં જે ગાઈડ છે તેમની સાથે આપણે વાત કરીએ. આપનો પરિચય આપો પહેલા. મારું નામ નિખિલ ભટ્ટ છે, હું અહીં ગાઈડની ભૂમિકા ભજવું છું. હા, શું કહેશો આજે સફારી શરૂ થઈ ગઈ શું કહેશો? આજે સફારી શરૂ થઈ ગઈ ઘણા ટાઈમથી આ પ્રશ્ન હતો
આજે પ્રશ્ન હલ થઈ ગયો. અમારામાં ખરેખર ખુશીની લહેર ઝૂમી ઉઠી છે અમારા બધા લોકોમાં. અને ટુરિસ્ટ આજે 18 ટુરિસ્ટ અમારા આવ્યા હતા, એ લોકોને પણ સવારે સિંહ દર્શનનો લાવો મળ્યો, એ લોકો પણ ખુશ થઈને ગયા. કેવું લાગે છે કે આટલા સમયથી તમે રાહ જોઈને બેઠા હતા, આજે શરૂ થઈ ગયું, કેવું લાગે છે? બહુ સરસ લાગે છે. અમારે લાગણીનો અમે ટૂંકમાં ભાવ વ્યક્ત નથી કરી શકતા, એટલે અમારે અત્યારે ખુશીની લહેર અમારામાં ઝૂમી ઉઠી છે. તમે તો ખુશ થયા છો, જૂનાગઢની પ્રજા પણ આ સમાચાર સાંભળશે તો ખૂબ જ ખુશ થશે. આપણી સાથે દીપસિંહના ડ્રાઈવર છે, આપનો પરિચય આપો. મારું નામ છે ઇમરાન અબ્દુલ્લા પઠાણ. હા ઇમરાનભાઈ, ઘણા સમયથી જીપ્સી લઈને તમે બેઠા હતા અને શરૂ નહોતું થતું, તો શું કહેશો આજે શરૂ થઈ ગયું અને કેવો રૂટ છે એની બધી વાત કરો, કઈ રીતનું જંગલ છે, તમે આજે પહેલી જ સફારી લઈને ગયા છો, શું કહેશો? રૂટમાં એવું છે સાહેબ, આપણે જે સફારી અમે લઈને ગયા હતા બધા પેસેન્જર બહુ સારા હતા, અમે સાવજનાને દર્શન કરાવ્યા ને રૂટ બહુ સારો છે. કઈ રીતનું જંગલ આપના ભાષામાં? એકદમ ઘાટું જંગલ છે, એકદમ પહાડી વિસ્તાર. આપણે બીજા એક જે ગાઈડ છે તેમની સાથે જોઈએ, શું આપનો પરિચય? મારું નામ વેદળવા રવિજી છે. હા હું ગાઈડ છું. અહીંયા ગાઈડ છો તમે, કેવી રીતે આ લોકોને ગાઈડ કરો છો આજે પ્રવાસીઓ, એને કઈ રીતનું આખું જે બતાવ્યું તમે? અત્યાર સુધી આપણે કોઈ ગિરનારની આ રીતે કોઈ પ્રાકૃતિક રીતે જોયા કોઈ જોયેલો નહોતો કે આમાં જે સિંહ કેટલા આપણે એનિમલ છે, વાઇલ્ડ લાઈફના દીપડા છે, સિંહ છે, એ સિવાય બર્ડ ઘણા જાતના પક્ષીઓ જે ગિરનારમાં જોવા મળે છે, એટલે એ અત્યાર સુધી કોઈ જોયા નહોતા. જે આ સફારી શરૂ થઈ એટલે પછી એ સાઈડ આખી પબ્લિકને એમ કે ધાર્મિકથી પ્રકૃતિ તરફ વાળશે એમ, કે ભવિષ્યમાં પર્યાવરણને બચાવવા માટે એ લોકો થોડાક ઇન્વોલ્વ થશે. શું લાગે આજે કેવું કેવું પ્રવાસીઓએ કેવું માન્યું આજે? બહુ સરસ ફીલ કર્યું એ લોકો, અમારા કરતાં એ પણ એક્સાઇટેડ હતા કે છેલ્લા 2 વર્ષથી આજે આ ઓલું બંધ હતું અને રિસન્ટલી ચાલુ થયું, એ પણ એક્સાઇટેડ હતા કે નાના ખરેખર બહુ સારો રૂટ છે અને એ લોકોને મજા આવી. શાસણ કરતા અહીંના જંગલમાં જે તફાવત ફેર છે, ત્યાં શું છે કે પાંખા જંગલો અને ઢોળાવાના, આપણે અહીંયા પહાડી વિસ્તાર વધારે છે ને ગીચતા વધારે છે, ચાર જે સવારે પરમિટ આપવાની છે અને 4 સાંજે, એટલે કુલ દિવસની 8 જે પરમિટ છે એ આપવાની છે. અને શાસનમાં જે પ્રકારના નિયમો જે છે એ જ પ્રકારના નિયમો છે, તેમના જે પરમિટના રેટ છે, જીપ્સી ભાડું છે અને ગાઈડનો જે ચાર્જ છે એ પણ એ જ છે. આપણી સાથે બીજા ગાઈડ જોડાયા છે, તેમની સાથે વાત કરીએ, શું આપનો પરિચય? મારું નામ પરમાર યોગેશ છે, હું અહીં દોલતપરાનો રહેવાસી છું. હા શું કેવું આજે અનુભવ કર્યો? સર બહુ સરસ અનુભવ રહ્યો અમારો અને બહુ જ મજા આવી, બધાએ પ્રવાસીઓને પણ મજા આવી, જે 18 જણા આવ્યા હતા એ બધાને પણ મજા આવી, બહુ મજા આવી. કેવું લાગ્યું આજે પ્રવાસીઓએ શું વાત કરી તમારી સાથે, ચર્ચાઓ જે કરી? ચર્ચામાં બધાને ટૂંકમાં જે પશુ પક્ષી જે પક્ષીના પ્રેમીઓ હતા એ પક્ષી વિશે બધા જાણવા માગતા હતા, એ બધાને પક્ષી જોવા મળ્યા. અને મજાની વાત એ છે કે આજે અમને સિંહ જોવા મળ્યા, જે લગભગ રેર કેસ હોય છે કે જોવા મળે તો મળે, કેમ કે એ ક્યારે નીકળે એનું કોઈ નક્કી ન હોય છે, પણ સિંહ આજે જોવા મળ્યા એ એક ખુશીની લાગણી હતી પ્રવાસીઓને. સિંહ દર્શન થઈ ગયા. પ્રવાસીઓની કેવી અપેક્ષાઓ હતી અને એમને કેવું લાગ્યું તમારી સાથે વાતચીત કરી, તમે એને જે સમજાવો શું કહો? શરૂઆતથી જ ટુરિસ્ટોની એવી જ અપેક્ષા હતી કે ભાઈ અમારે સિંહ જોવા છે, પણ અમારા અહીંથી જે કાયદાના રીતે અમારે જેને નિયમોનું પાલન કરવાનું પ્રમાણે અમે સૂચનાઓ આપેલી હતી કે ભાઈ સિંહ એક રેર કેસમાં જોવા મળે છે અને સિંહ એક જંગલનો રાજા કહેવાય છે, કે ભાઈ રાજા તો તમને સામે કદાચ નસીબથી જોવા મળી જાય તો મળી જાય, બાકી અમુક ટાઈમમાં ઘણા લોકો એટલો ખર્ચો કરીને પણ શાસનમાં સિંહ જોવા મળતા નથી, પણ આ ટુરિસ્ટ એ નસીબદાર અને અમે એને ભેગા નસીબદાર કે જાતા આવ્યા હતા, જેમાં ખાલી 200 મીટરનું અંતરે નહોતું કાપ્યું ત્યાં અમને બેસીના દર્શન થઈ ગયા. ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ અભિનંદન સૌને. જૂનાગઢ વાસીઓને પણ જણાવી દઉં કે આજે સિંહ દર્શન માટે સફારી શરૂ થઈ ગઈ છે અને ફરીથી આપને જણાવી દઉં કે દરરોજ સવારે 4 જીપ્સી અને સાંજે 4 જીપ્સી, એમ કુલ 8 જીપ્સી ઉપડશે અને શાસનના જે પ્રમાણે જે નિયમો છે અને જે ચાર્જિસ છે એ પ્રમાણે છે. એટલે દરેક જૂનાગઢવાસીઓને તેમજ બહારથી આવતા પ્રવાસીઓને પણ અમે નિમંત્રણ આપીએ છીએ કે શાસનમાં તો તમે સિંહ જોયા હશે, પરંતુ એના કરતાં અલગ આખું ડિફરન્ટ એક અલગ પ્રકારનું જે જંગલ છે એ એકદમ ગિરનારની ગોદમાં
જે ગિરનાર તો વખણાય છે દુનિયાભરની અંદર, પરંતુ એનું જંગલ કેવું છે એને જો તમારે માણવું હોય, એને જોવું હોય, તો તમારે જૂનાગઢની સફારીમાં આવવું પડશે. અત્યારે બસ આટલું જ. ફરીથી અમે પાછા આપને બીજા વિષય ઉપર બીજી વાત કરીશું. ત્યાં સુધી અમને રજા આપશો. મારી સાથે જોડાયા છે અમર બખાઈ અને હું છું અનિપ ખોખર. ફરીથી રજા આપશો. નમસ્કાર.